વિદ્યાર્થી વિકાસ સંઘ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. પોલિટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થી વિકાસ સંઘ વડે ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મુદ્દો એ છે કે ઓક્ટોબર મહિનામાં લેવાયેલ 5 અને 6 સેમેસ્ટરની પરીક્ષાના 100થી વધુ દિવસ થયા હોવા છતાં હજી સુધી રિઝલ્ટ નથી આવ્યું. યુનિવર્સિટીના ઇતિહાસમાં આ પ્રથમ વખત છે કે 100 દિવસો થયા હોવા છતાં રિઝલ્ટ નથી અપાયું. આ ખૂબ જ ગંભીર મુદ્દો છે, જેના માટે વિદ્યાર્થી વિકાસ સંઘ પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં ઉગ્રતાપૂર્ણ આંદોલન કર્યું હતું. ભારે સૂત્રોચ્ચાર સાથે અને ફેકલ્ટી ડીનને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તો અગાઉથી ઓફિસને તાળા મારેલા હતા. વિદ્યાર્થીઓ ઓફિસ પાસે બેસી ગયા અને રામધૂન કરી ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા, તેમજ પોલિટેકનિકના પ્રિન્સિપાલને દરવાજે આવેદન પત્ર ચોંટાડવામાં આવ્યું હતું. 100 દિવસ થઈ ગયા છે, તેમ છતાં હજી સુધી પોલિટેકનિકના 5માના 6ના એટીકેટીના રિઝલ્ટ નથી આવ્યા. આ ખૂબ જ આ પ્રકારની બેદરકારી પોલિટેકનિકના ઇતિહાસમાં કદી થઈ નથી. આ સૌપ્રથમ વખત છે જેનો અમે વિરોધ પ્રદર્શન કરેલો છે. અને અત્યારે પોલિટેકનિક ખાતે કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજરમાં નથી કે જે વિદ્યાર્થીઓની જે માંગણી છે એ સાંભળે અને એમને એક વાચા આપે. અમે અહીંયા આવીને નારાઓ બોલાવ્યા અને પ્રિન્સિપાલની ઓફિસની બહાર બેસીને ભજન ગવડાવ્યા. જો અમને આનો કોઈ રસ્તો નહીં મળે અને ઉકેલ નહીં મળે તો અમે હવે હેડ ઓફિસ ખાતે જશું અને ત્યાં ધરણા પ્રદર્શન કરી અને અમારી માંગણીઓ જે એ સ્વીકારાય એના માટેના પૂરા અમે અમારા કાર્ય કરશું.